બિટકોઈનની વાત કરીએ તો બિટકોઈનનો ખુલાસો કરનાર નિશા ગોંડલિયા પર ફાયરિંગ થયું હતું. બે રાઉન્ડ ફાયરિંગ કરીને બંને આરોપીઓ ફરાર થઈ ગયા. આ ફાયરિંગની ઘટનામાં નિશા ગોંડલિયાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હમણાં મળેલ માહિતી મુજબ અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે નીતાબેન ગોંડલિયા નામક મહિલા એડમિટ થયેલા છે. તેઓને મળતા તેઓ જણાવે છે કે અમારા પર રિદ્ધિ હોટલ પાસે ફાયરિંગ થયું છે. હાલમાં ફાયરિંગ બાબતનું કોઈ કન્ફર્મેશન મળ્યું નથી. પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુ છે. યશપાલ જાડેજા જયરાજ એન્ટરપ્રાઇઝ જે જેલમાંથી છૂટેલો આરોપી છે અને જયેશ પટેલનો સાથીદાર છે, અવારનવાર ફાયરિંગમાં બધા માણસોને કહે છે અને આ વ્યક્તિએ મને માથામાં મારતી વખતે યશપાલનું નામ કીધું.